वेरी गुड मॉर्निंग मार्को। चलो आपणे अंग्रेजी में शू भणता था तो के क्यू आर एस टी। जो स्पेलिंग सहित एक वक्त नजर मारीए तो होमवर्क में शू आप्युं हतुं के क्यू आर एस टी आ चार अक्षर छे एना स्पेलिंग एनू उच्चार अने एनू गुजराती साथे साथे अक्षरो लखवानी प्रेक्टिस करी लीधी एटले तमने लखता पण आवडी गया हशे बराबर। तो आटलो आपणे शीखवानुं हतुं अत्यारे। तो क्यू फोर शू थाय क्यू फोर क्वील क्यू यू आई डबल एल क्वील एटले पीछू શું થશે પીછું જે પક્ષીઓ હોય છે એના જે પીછા હોય છે એની વાત કરે છે તેને શું કહેવાય ક્વીલ ક્વીલ એટલે પીછું સ્પેલિંગ થશે ક્યુ યુ આઈ ડબલ એલ ક્વીલ એના પછી આર એ ટી રેટ એટલે ઉંદર શું થશે સ્પેલિંગ આર એ ટી રેટ એટલે ઉંદર કેમ લખાય એ તમે જોઈ ગયા છો બરાબર પ્રેક્ટિસ પણ કરી એટલે તમને આવડે જ છે રેટ એટલે ઉંદર એના પછી સામેની સાઈડ જુઓ એસ શું છે એસ એસ ફોર એસ યુ એન સન એટલે સૂર્ય થશે એસ યુ એન સન એટલે સૂર્ય સૂરજ દાદા છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે સન અને સ્પેલિંગ એસ યુ એન બરાબર એના પછી જુઓ એસ પછી ટી ટી પરથી જુઓ ટી ફોર ટોપ સ્પેલિંગ ટી ઓ પી ટોપ એટલે ભમરડો જે રમવાનો ભમરડો આવે છે એની વાત કરેલી છે અને ઇંગ્લિશમાં શું કહેવાય ભમરડાને ટોપ શું કહેવાશે ટોપ ટી ફોર ટોપ સ્પેલિંગ ટી ઓ પી ટોપ એટલે ભમરડો ક્યુ આર એસ ટી ક્યુ આર એસ ટી આ ચારે અક્ષર છે એના સ્પેલિંગ જોઈ ગયા આપણે એક્સરસાઇઝ કરી લીધેલી છે હવે આગળની એક્સરસાઇઝ જોશું તો જો પહેલાં તો આપણે એના ચિત્રો આપેલા હતા સાથે સાથે એ ચારે એબીસીડીના અક્ષર કોની હારે કયું આવે એ આપણે જોઈ ગયા બરાબર એટલે એ કમ્પ્લીટ થઈ ગયું હવે એના પછી કે એક નાનો ચોરસ છે એમાં એબીસીડીના અક્ષરો આપેલા છે બરાબર અને એક મોટો ચોરસ છે એમાં પણ આપેલા છે તો આ ચારે અક્ષર મોટા ચોરસમાં ગોતી અને એની પર રાઉન્ડ કરવાનું છે બરાબર તો ચલો એ જોશું અત્યારે કે ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષર શોધીને રાઉન્ડ દોરો એની ઉપર રાઉન્ડ દોરવાનું અને ચોરસમાં કયા કયા અક્ષર આપેલા છે ક્યુ આર એસ ટી બરાબર ચાર ચલો ક્યુ તો પેલા ગોતવામાં ક્યુ દેખાય છે ક્યાંય તો કે જોવો તૈયારીઓ ક્યુ બરાબર તો ચલો આપણે ક્યુ છે એ મળી ગયો છે એની પર રાઉન્ડ પણ કરી દીધું છે એના પછી આવશે આર
स्व से आर, तो जुओ यारियो। क्यू पछी आर, आर मड़ी गयु छे, एनी ऊपर पण राउंड करी दीधु छे। चलो थी गयु। एना पछी आवशे एस, शुं आवशे एस, जो एस क्या छे तो के अहीं रियो, तो एस पण आपने मड़ी गयु छे, एनी ऊपर पण राउंड करी दीधु छे, बराबर। एस एना पछी आवशे टी, शुं आवशे टी, तो जो क्या छे टी, अहीं रियो जो। चलो तो टी मड़ी गयु छे, एनी ऊपर पण राउंड करी दीधु छे। तो आ वाली एक्टिविटी आपणे कम्प्लीट करी लीधी। हवे एना पछी जोवो के सूचना प्रमाणे शोधीने राउंड दोरो, क्यू आर एस टी, क्यू आर एस टी। तो पहेलामां शुं कीधुं छे, क्यू शोधो, तो चार अक्षर आपेला छे એમાંથી આપણે ક્યુ ગોતી અને એની ઉપર રાઉન્ડની નિશાની એટલે કે રાઉન્ડ દોરવાનું છે। તો જુઓ ક્યુ ક્યાં આપેલું છે, અહીંયા રહ્યું છે ને, તો આપણે ક્યુ દોરી લીધું। એના પછી હવે આવશે આર, શું આવશે આર, તો આર ગોતો અને એની ઉપર રાઉન્ડની નિશાની કરો। તો જો આ શું છે, આર, બરાબર, આર પણ મળી ગયો છે, એની ઉપર પણ રાઉન્ડની નિશાની કરી લીધી છે આપણે, પણ કમ્પ્લીટ। હવે એના પછી શું આવશે, તો કે એસ, શું આપેલું છે, એસ, તો એસ ગોતો અને એની ઉપર રાઉન્ડની પછી નિશાની કરો। તો જો ક્યુ આર એસ ટી, બરાબર, ક્યુ આર એસ ટી, તો એમાં એસ પૂછ્યા હતા, એસ પણ આપણે મળી ગયો છે, એની ઉપર પણ રાઉન્ડની નિશાની કરી લીધી છે। તો હવે લાસ્ટવાળું શું બાકી છે, તો કે ટી, તો હવે આપેલા અક્ષરોમાંથી ટી ગોતો ને એની ઉપર રાઉન્ડની નિશાની કરો। તો જુઓ ક્યાં દેખાય છે ટી, અહીંયા રહ્યું, શું હતું, ટી, ટી મળી ગયું છે આપણે, એની ઉપર પણ રાઉન્ડ કરી દીધું છે, બરાબર। તો ચલો આ વાળી એક્ટિવિટી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો શું કરશું આપણે, પહેલાં તો હોમવર્કમાં ક્યુ આર એસ ટી જે અક્ષરો છે એના સ્પેલિંગ છે જે કાલે પણ મેં પાકા કરવા આપ્યા હતા એ પણ આજે પાકા કરી લેજો, એ જ હોમવર્ક છે, બીજું કાંઈ નથી। પણ સાથે સાથે આજે કરેલી એક્ટિવિટી જે પણ આજે આ કર્યું છે આપણે એ બાકી રહી ગયું હોય તો એ કમ્પ્લીટ કરવાનું છે। આના પછી જે આગળ એક્ટિવિટીઝ આપેલી છે એ આપણે એના પછીના લેક્ચરમાં કરીશું।